नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ઓ નમો ભગવતે વાસુદેવાય હરે કૃષ્ણ સ્વાગતમ ઉપસ્થિત સર્વશ્રુતાગણ વૈષ્ણવજન ઘણા સમયથી શ્રી ભગવાનના વિષયમાં આપણે ભગવત ચર્ચા કરી રહ્યા છીએ પણ આધ્યાત્મિક વિજ્ઞાન અનુસાર ભગવાનના શુદ્ધ ભક્ત ભગવાનની સમાન પૂજનીય છે શાસ્ત્રોમાં તો ભગવાન સર્વોપરી તત્વ છે સર્વોચ્ચ તત્વ છે પણ એમના જે ભક્તો છે એ પણ ભગવાનની સમાન પૂજનીય છે ભલે ભગવાન નથી પણ ભગવાનની સમાન કૃપા પ્રદાન કરે છે કારણ કે ભગવાન કે ભક્ત બંને આધ્યાત્મિક ધરાતલો ઉપર સિદ્ધ છે તો જેવી રીતે ભગવાનના વિષયમાં આપણે કથા સાંભળીએ છીએ અને ભગવાનની કથા સાંભળતા સાંભળતા જેવી રીતે ભગવાનમાં આપણને પ્રેમ થાય અને આપણે એવું માનીએ છીએ કે આપણું જે લક્ષ્ય છે જીવનનું કોઈ જન્મ મરણથી છૂટવા માગતા હોય કોઈ ભગવાનના ધામની પ્રાપ્તિ ચાહતા હોય કે કોઈ ભગવાનનો પ્રેમ ચાહતા હોય આ બધું ભાગવત કથાને સાંભળવાથી પ્રાપ્ત થાય છે તો ભગવાનની કથા જેવું ફળ આપે એવું જ ફળ ભગવાનના ભક્તોની કથા આપે છે ભાગવત કથાનું જેટલું શુભ ફળ છે એટલું જ શુભ ફળ ભક્તની કથાનું પણ છે તો આ રીતે ભાગવત ભક્તોના વિષયમાં સાંભળવાથી આપણને જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે જો ભગવાનમાં શ્રદ્ધા હોય ભગવાનના વિષયમાં સાંભળતા હોય પણ ભક્તમાં શ્રદ્ધા નથી તો ભક્તિ પરિપૂર્ણ નહીં થાય અને ભક્તમાં શ્રદ્ધા છે પણ ભગવાનમાં શ્રદ્ધા નથી તો પણ ભક્તિ પરિપૂર્ણ નથી આ બંને એકબીજાના પૂરક છે કોઈ ભગવાનનો ભક્ત છે એનો અર્થ એને એના ભક્તમાં રુચિ છે અને કોઈ ભક્તમાં રૂચિ રાખે છે એનો મતલબ એને ભગવાનમાં પણ રુચિ છે જેમ એક સિક્કાની બે બાજુ છે ને એમ ભક્ત અને ભગવાન જે છે ને એકબીજાના પૂરક છે એકબીજા વગર અધૂરા છે તો આ બે માંથી કોઈ એકની જ કથા સાંભળશું તો કેવી રીતે પૂર્ણતા આવશે અને હકીકત કથા કોઈ એકની હોય નહીં મૂળ વાત તો એ છે કારણ કે ભગવાનની કથા ત્યારે જ કથા થાય જ્યારે એમાં ભક્ત હોય અને ભક્તની કથા ત્યારે જ પરિપૂર્ણ છે જ્યારે એમાં ભગવાન છે એટલા માટે શ્રીમદ્ ભાગવતમની અંદર શ્રી મૈત્ર મુનિ ધ્રુવ મહારાજના પ્રસંગમાં કહે છે શ્રવણના લાભ શું છે વિદુરજીને કહે છે કે છે શ્રુત્વૈત શ્રદ્ધાયાભી ક્ષણમ અચ્યુત પ્રિય ચેષ્ટિતમ ભાવેદ ભક્તિ સ્યાત ક્લેશ સંશય ચોથા સ્કંદના બારમા ધ્યાયનો છેતાળીસ નંબર શ્લોક છે વિદુરજી કહે છે કે જે શ્રદ્ધાને ભક્તિથી ભક્તના શુદ્ધ ચરિત્રને સમજવાનો વારંવાર પ્રયાસ કરે છે તો એ શુદ્ધ ભક્તિમય ધરાતલ પ્રાપ્ત કરે છે અને શુદ્ધ ભક્તિ કરે છે કોણ જે ભક્તના વિષયમાં સાંભળે છે અથવા ભગવાનના વિષયમાં સાંભળે છે તો ખાસ કરીને અહીંયા કહે છે ભક્તને ફોકસમાં રાખીને મૈત્રીજી કહે છે કે આવા કાર્યથી મનુષ્ય ભૌતિક જીવનના ત્રણેય તાપને નષ્ટ કરી શકે છે શુદ્ધ ભક્તના ચરિત્રોને શ્રવણ કરવાથી એટલા માટે ભક્તની કથા પણ આપણા માટે બહુ મહત્વપૂર્ણ છે શીલ પ્રભુપાદ આ શ્લોકના તાત્પર્યમાં લખે છે કે જે રીતે ભગવાનની લીલાઓ અને ભગવાનના કાર્યકલાપોને સાંભળવું સુખદ લાગે છે એ રીતે પરમ પુરુષ એના જે પ્રિય ભક્ત છે તો એના વિષયમાં સાંભળવું પણ એટલું જ સુખદ અને સામર્થ્યવાન છે જો કોઈ નિરંતર ભગવાનના ભક્તોના ચરિત્રને વાંચે છે તો જીવનમાં જેવી ઈચ્છા કરે એવી સિદ્ધિને પામે છે એક વાત તો એ છે કે ભગવાનમાં થોડોક ઓછો પ્રેમ હોય પણ જો વિશેષ પ્રેમ ભક્તમાં છે ને તો આવા વ્યક્તિ ઉપર ભગવાન આપને આપ પ્રસન્ન થઈ જાય કે છે કે નહીં મારા ભક્તને પ્રેમ કરે છે ને એટલે ભગવાન સ્વત એ ભક્તમાં પ્રેમ ઉત્પન્ન કરાવી દે ભગવાનનો એ કૃપાપાત્ર બને છે અને સૌથી મુખ્ય વાત એ છે કે કોઈ ભક્તના ચરિત્રને સાંભળે તો એને મહાન ભક્ત બનવાનો અવસર પ્રાપ્ત થાય છે કોઈને શ્રેષ્ઠ ભક્ત બનવું હોય તો એણે ભગવાનના ભક્તોના વિષયમાં સાંભળવું જોઈએ તો મનમાં એક પ્રશ્ન થાય કે આવું કેમ ભક્તમાં એવી શું વસ્તુ છે કે જેના કારણે આપણે એના વિષયમાં સાંભળવાની આવી લાલસ આવી જિજ્ઞાસા હોવી જોઈએ આપણી અંદર તો જુઓ તમે ઘણી વાર કથાઓમાં અને અહીંયા પ્રવચનોમાં પણ એ સાંભળ્યું છે કે ચાર વૈષ્ણવ સંપ્રદાય છે શ્રી બ્રહ્મ રુદ્ર અને કુમાર અને આ ચારેય સંપ્રદાયોની અંદર અનેક અનેક મહાન ભક્તો થયા છે આ બધા જ પરમ વૈષ્ણવ છે અને આ ચારેય સંપ્રદાયની અંતર્ગત આપણે જોઈએ છીએ કે સંપ્રદાયના જે જે આચાર્યો છે એમાંથી કોઈ પણ આચાર્યએ એ પરંપરાને શરૂ નથી કરી એક વસ્તુ સમજો આમ કે માની લો શ્રી સંપ્રદાયના આચાર્ય રામાનુજાચાર્ય છે તો રામાનુજાચાર્ય શ્રી સંપ્રદાય ચાલુ નથી કર્યો કે બ્રહ્મ સંપ્રદાયના આચાર્ય મધવાચાર્ય છે તો મધવાચાર્યથી પરંપરા શરૂ નથી થઈ કે રુદ્ર સંપ્રદાયની અંદર વિષ્ણુ સ્વામી યા નિબાર્ક સંપ્રદાયની અંદર કુમાર સંપ્રદાયમાં નિમ્બરક સ્વામી છે આ લોકોએ શરૂ નથી કર્યા સંપ્રદાયોને કારણ કે સંપ્રદાય ક્યારેય કોઈ વ્યક્તિ શરૂ ન કરી શકે પહેલી વાત એ સમજવાની જે મૂળ સંપ્રદાય છે ને એની સ્થાપના ભગવાન કરે છે કોઈ વ્યક્તિ નહીં કોઈ આચાર્ય નહીં કોઈ ગુરુ નહીં તો ભગવાન શરૂઆત કરે છે અને ભગવાન એવા ભક્તને સિલેક્ટ કરે છે કે કોને આ પદ આપવું જેનાથી આ પરંપરાઓ જે છે એ આગળ ચાલે અને સામાન્ય જીવ જે છે સંસારમાં એનું કલ્યાણ થઈ શકે તો શ્રી સંપ્રદાયની અંદર લક્ષ્મીજીને આ મુખ્ય સ્થાન પ્રાપ્ત થયું છે બ્રહ્મ સંપ્રદાયની અંદર બ્રહ્માજીને રુદ્ર સંપ્રદાયમાં શિવજીને અને કુમાર સંપ્રદાયોની અંદર બ્રહ્માજીના જે ચાર માનસ પુત્ર છે એને આ સ્થાન મળ્યું છે અને આ ચારેય વ્યક્તિઓથી પરંપરાને ભગવાને સાબિત કરી અને જે ચારેય પરંપરામાં આ એક એક આચાર્ય થયા છે આ મુખ્ય આચાર્યો છે એની પહેલાં પણ ભક્તો છે ને એની પછી પણ આચાર્યો થયા છે પણ મેન આચાર્યો જે છે રામાનુજાચાર્ય વિષ્ણુ વિષ્ણુસ્વામી અને સ્વામી તો આને આપણે જાણીએ છીએ પણ જો શ્રી વૈષ્ણવ સંપ્રદાય જે છે ખાસ કરીને જેનું પ્રચલન દક્ષિણ ભારતમાં વધારે જોવામાં આવે છે દક્ષિણ ભારતની અંદર અનેક વિખ્યાત જે મંદિરો છે તિરુપતિ બાલાજી છે પદ્મનાભ સ્વામી ટેમ્પલ છે શ્રીરંગમ છે તો આ બધા મંદિરો શ્રી સંપ્રદાયની અંતર્ગત આવે છે હું મંદિરોથી પરિચય એટલે કારણ કે આપણને આનો પરિચય છે પરંપરાનો નથી એને મંદિરોને જાણી તિરુપતિ બાલાજી બધાને ખબર છે પણ એની પરંપરા શું છે શ્રી વૈષ્ણવ અને શ્રી વૈષ્ણવ એક અધિકૃત પરંપરા છે અને એના જે પૂર્વવર્તી આચાર્યો છે એના વિષયમાં પણ જાણવું આપણે જરૂરી છે કારણ કે ચૈતન્ય મહાપ્રભુએ આ બ્રહ્મ મધ્વ ગૌડીય સંપ્રદાયની સ્થાપના કરી તો એમાં ચારેય સંપ્રદાયમાંથી બ બે વસ્તુ લીધી છે તો એમાંથી જે શ્રી સંપ્રદાય છે એમાંથી બે વસ્તુ મહાપ્રભુએ ગ્રહણ કરી છે પહેલું છે વૈષ્ણવ સેવા ભગવાનના ભક્તોની સેવા કેવી રીતે કરવી વૈષ્ણવ સેવા અને બીજું છે શુદ્ધ ભક્તિ તો આ બે વસ્તુ જેટલું શ્રી વૈષ્ણવ સંપ્રદાયમાં જોવા મળશે આપણને આટલું વિશેષ બીજામાં નહીં હોય હાલાકી વેલ્યુ બધી જગ્યાએ છે પણ શ્રી સંપ્રદાયનો મેન ફોકસ આ બે વસ્તુ ઉપર છે વૈષ્ણવ સેવા અને શુદ્ધ ભક્તિ અને એટલા માટે આ જે પરંપરા છે એના વિષયમાં આપણે ઉચિત રૂપથી સમજવું પડશે કે આપણે જાણીએ છીએ શ્રી સંપ્રદાયના આચાર્ય રામાનુજાચાર્ય છે પણ રામાનુજાચાર્યથી પૂર્વમાં પણ અનેક આચાર્યો થયા છે અને એમના પછી પણ અનેક આચાર્યો થયા છે તો રામાનુજાચાર્યની પૂર્વ અલગ અલગ અલૌકિક દિવ્ય આચાર્યો આ પૃથ્વી ઉપર પ્રગટ થયા અને જેને આલવાર કહેવામાં આવે છે તમિલ ભાષામાં એને કહે છે આલવાર અને એના સંખ્યાગત રીતે વર્ણન યદી જોવામાં આવે તો બાર આલવારો થયા છે દ્વાદશ આલવાર જેવી રીતે આ બ્રહ્મ ગૌડીય સંપ્રદાયની અંદર કોઈ ગૌડીય પરંપરાની વિચારધારાને યદી સમજવા માગે તો એણે ષડગુ સ્વામીના વિષયમાં જાણવો જરૂરી છે કારણ કે જ્યાં સુધી ષડગુ સ્વામીને કોઈ જાણે નહીં એને સમજે નહીં ત્યાં સુધી ગૌડીય પરંપરાને સમજી શકે નહીં તો એવી રીતે શ્રી સંપ્રદાયને જો સમજવો હોય શ્રી વૈષ્ણવને સમજવા હોય તો શ્રી વૈષ્ણવનો જે મૂળ આધાર છે એ કોણ છે આ દ્વાદશ આલવાર છે બાર જે આલવારો છે ને એટલા માટે આ આલવારોના વિષયમાં જાણવો અને ખાસ કરીને કેવલ એનું જીવન ચરિત્ર નહીં એ દ્વાદશ આલવારો દ્વારા જે શિક્ષા આપવામાં આવી છે આ શિક્ષાને સમજવું બહુ જરૂરી છે કારણ કે આ બધા માટે અનિવાર્ય છે એવું નથી કે જે લોકો ખાલી શ્રી સંપ્રદાયમાં છે એના માટે જરૂરી છે જો કોઈ પણ પરંપરાને સમજવી હોય ને તો એની શિક્ષાઓને સમજવી પડે તો શ્રી સંપ્રદાયને સમજવું છે તો આલવારોની શિક્ષાને સમજો ગૌડીય પરંપરાને સમજવી તો સડગો સ્વામીને એવી રીતે દરેક પરંપરાઓની અંદર એ પરંપરાને ભક્તિને સિદ્ધાંતોને સ્થાપિત કરવાવાળા આચાર્યો છે તો આલવારો શ્રી સંપ્રદાયના મૂળ આચાર્યો છે બાર આલવાર જે છે એ અને આ આલવારોનું શા માટે થયું છે તો કે છે ધર્મની સ્થાપના માટે અને ભગવાનને પૂર્ણ શરણાગત થઈ અને ભજન કેવી રીતે કરવું ભગવત ધર્મની સ્થાપના પોતાના આચરણ દ્વારા સિદ્ધ કરવા માટે આ દ્વાદશ આલવારો પ્રગટ થયા છે અને ચૈતન્ય ચરિતમૃતની અંદર કૃષ્ણદાસ કવિરાજ ગોસ્વામી કહે છે ધર્મ સ્થાપન હેતુ સાધુર વ્યવહાર ભગવાનના ભક્તોનો જે વ્યવહાર છે જે આચરણ છે એ ધર્મની સ્થાપના માટે છે કેમ કારણ કે ઘણી વ્યક્તિ ધર્મને મનોકલ્પિત રૂપમાં સ્વીકાર કરતા હોય છે કે પોતાના મનમાં જે આવ્યું એને ધર્મ માની લેતા હોય છે તો આવી કલ્પનાઓને નષ્ટ કરી અને નિત્ય ધર્મની સ્થાપના કરવા માટે આ આચાર્યો જે છે એ આ સંસારમાં પ્રગટ થાય છે કારણ કે મનોકલ્પિત વસ્તુ જે છે એ આપણને કોઈ ફળ આપતી નથી અને ઘટના પણ કંઈક એવી બની કે કળિયુગનો જ્યારે પ્રારંભ થયો અને ભગવાન શ્રી કૃષ્ણનું આ ધરાધામ પરથી અપ્રકટ થવું તો જ્યારે ભગવાન આ પૃથ્વીને છોડીને ગયા જ્યાં સુધી ભગવાન કૃષ્ણ અહીંયા હતા ત્યાં સુધી ધર્મ એની શરણમાં છે અને જો ભાગવતના પ્રારંભમાં પણ એક પ્રશ્ન થયો છે સુત ગોસ્વામીને સન સનકાદી સોરી શવનકાદી ઋષિઓ દ્વારા ધર્મ કહ શરણમ ગત કે ભગવાનના તરફ અમને છોડીને વૈયા ગયા પછી ધર્મ કોની શરણમાં ગયો છે તો ધર્મનું શરણ જે છે ને કળિયુગમાં એ સાધુ છે શુદ્ધ ભક્ત છે આચાર્ય છે તો ભગવાન જ્યારે અપ્રકટ થયા કલયુગનો પ્રારંભ થયો ત્યારે આ સંપૂર્ણ જગત આધ્યાત્મિક અંધકારમાં ડૂબી ગયું છે વેદ તો હતા અને જો વ્યાસ ભગવાન દ્વારા શ્રીમદ્ ભાગવતની પણ રચના થઈ ચૂકી હતી તો વેદ પણ છે ભાગવત પણ છે છતાં આ શાસ્ત્રોનો સ્પષ્ટ સંદેશ કોઈને ખબર નહોતો ધીરે ધીરે બધું અસ્પષ્ટ થવા લાગ્યું હતું અને એટલા માટે એ સમયે લોકો વિચાર કરવા લાગ્યા જે મહાપુરુષો છે કે શિક્ષાઓ તો આપણી પાસે છે ગ્રંથના રૂપમાં વેદ છે શ્રીમદ ભાગવતમ સુધીનું જે શાસ્ત્ર વ્યાસજીએ લખ્યું એ બધું જ અવેલેબલ છે પણ એને જો એક વ્યક્તિ ભાગવતની આવશ્યકતા છે જો ભક્ત બે પ્રકારના હોય છે ને એક ગ્રંથના રૂપમાં છે એક ગ્રંથ ભાગવત છે એક ભક્ત ભાગવત છે પણ જરૂર છે જે પોતાના આચરણ દ્વારા ધર્મની શિક્ષાઓને સ્થાપિત કરે તો વ્યક્તિ ભાગવતની આવશ્યકતા જ્યારે અનુભવાણી કળિયુગના પ્રારંભમાં ત્યારે આજે વૈષ્ણવ સંપ્રદાયના જે આલવારો છે શ્રી વૈષ્ણવ આલવારો જે છે એ વૈષ્ણવ સિદ્ધાંતની પુનઃસ્થાપના કરવા માટે દક્ષિણ ભારતમાં પ્રગટ થયા કારણ કે આચાર્ય વગર કોઈ ધર્મની સ્થાપના કરી ન શકે અને વિચારણીય વાત એ પણ છે કે આ જે આલવારો છે ન કેવલ ધર્મની સ્થાપના માટે પણ એનું આચરણ સિદ્ધ કરવા માટે પ્રગટ થયા છે કારણ કે ધર્મની સ્થાપના યા તો ભગવાન કરે છે જેમ ગીતામાં એમણે એક શ્લોક આપ્યો છે ને સંભવામી યુગે યુગે ધર્મ સંસ્થાપનાર્થાય હું હરેક યુગમાં આવું છું ધર્મની સ્થાપના કરવા માટે અને ભગવાન કરે પણ છે પણ પાછું થાય છું કે ભગવાન વયા જાય ને એટલે પાછું અહીંયા બગડી જાય બધું બગડ્યું હોય ત્યારે ભગવાન આવે હરખું કરવા વળી પાછા ભગવાન વહી જાય ત્યાં પાછું બગડી જાય કેમ કારણ કે એ સિદ્ધાંત છે જે બને એ બગડે હે ને જાતસ છે ધ્રુવર મૃત્યુ તમે સાંભળ્યું છે ગીતામાં જેનો જન્મ છે એનો મૃત્યુ કારણ કે જન્મ્યો છે એટલે એ મરવાનો છે તો જે કંઈક બન્યું છે તો એ બગડે છે એવું ને એવું રહેતું નથી અને એટલા માટે એને ફરી ફરીથી સ્થાપિત કરવું પડે છે તો સમયે સમયે ભગવાન આવે છે પણ જ્યારે ભગવાન ન હોય ત્યારે એટલે ત્યારે એના ભક્તો પ્રગટ થાય છે તો દ્વાદશ આલવારો જે છે એ વૈકુંઠની અંદર જે ભગવાન છે શ્રીમન્ નારાયણ એ ભગવાન નારાયણના જે શસ્ત્ર છે આયુધો છે જેવી રીતે શંખ ચક્ર ગદા પદ્મ ભગવાનના બધા આયુધ અને આભૂષણ જ આચાર્યના રૂપમાં પ્રગટ થયા છે આ દ્વાદશ આલવારો જે છે એ બધા ભગવાનના નિત્ય પાર્ષદ છે વૈકુંઠથી ઉતર્યા છે આ જગતમાં વૈષ્ણવ પરંપરાને પુનઃસ્થાપિત કરવા માટે જો ઘણી વાર તમારા મનમાં એવો ભાવ હોય કે આપણે ઈસ્કોનમાં જોઈન્ટ થઈ ગયા આપણે ગૌડીય પરંપરામાં કનેક્ટ થયા છીએ ભગવાન કૃષ્ણની ભક્તિ કરીએ છીએ પણ જો કૃષ્ણ ભક્તિની પ્રાપ્તિ જીવનમાં થાવી ને આ વાસ્તવમાં બહુ દુર્લભ છે અને આપણને કૃષ્ણ ભક્તિ પ્રાપ્ત થઈ છે ને તો આપણે હજી આની વેલ્યુએશન એ જાણતા નથી કે આપણને જીવનનું શ્રેષ્ઠતમ વસ્તુ પ્રાપ્ત થયેલી છે પણ આપણને ખબર જ નથી કે આ કૃષ્ણ ભક્તિની વેલ્યુ શું છે આપણે તો ખાલી એટલું માને છે કે ભાઈ જોઈન્ટ થઈ ગયા એટલે પણ જો આ ભક્તિ સુધી આપણને લાવવા માટે આપણા આચાર્યોનો અથાગ પ્રયાસરમ છે અથાગ પરિશ્રમ એમણે કર્યો છે જેના ફળ સ્વરૂપ આપણને આ વિચારધારા આ પરંપરા આ શુદ્ધ ભક્તિનું સ્વરૂપ પ્રાપ્ત થયું છે આપણે નહીં કલ્પના કરી શકીએ કેમ કારણ કે એ આપણા રેન્જની બહાર છે ને આ બધી પરંપરાઓ વિચારધારા સિદ્ધાંત જે આવ્યું છે ને એ આપણું મન પકડીએ કેમ નથી એટલું દિવ્ય છે આને સમજવા માટે આપણે જ ઘણો ટાઈમ લાગશે જે આપણને મળ્યું છે ને એ અને પછી આની વેલ્યુએશન સમજાય શરૂ શરૂમાં એવું જ હોય બધા માટે કારણ કે અમે પણ પહેલા જ્યારે ગુરુ મહારાજની કથાઓ બહુ ઈઝી હતી સુરતમાં કથાઓ થતી હરિદ્વારમાં થતી અને આપણે પાછા ન્યાય હોય અને ત્યારે હામે બેહીને સાંભળતા જાય પણ ત્યારે એટલી ખબર નહોતી કે આ કેટલી મહત્વપૂર્ણ વસ્તુ આપણને મળી રહી છે અને આગળ જતા કેટલી દુર્લભ થવાની છે આ જ કથા નથી મળીને એને પૂછો આજે એની શું વેલ્યુ છે ત્યારે હતું સમજમાં ભાગવત સાંભળતા આ કથા વાલતી હશે એટલી સમજ નહોતી પરિપક્વતા નહોતી એટલી તો જ્યારે કોઈ વ્યક્તિ ભક્તિમાં થોડો પરિપક્વ થાય ને ત્યારે એને આ વેલ્યુએશન સમજાય કે આ ભક્તો આપણા માટે કેટલા જરૂરી છે અને એણે આપણા માટે શું કર્યું છે એ આજે આપણે બહુ દૂર નથી જવું પણ આપણે જે સંસ્થામાં છે ખાલી પ્રભુપાતજીના વિષયમાં વિચાર કરો કે સિત્તેર વર્ષનો એક વ્યક્તિ એ ભારત થી અમેરિકા જાય છે વર્ષે શું કામ આપણી જેવા લોકો જે હતા ને એને ભગવાન બાજુ વાળવા માટે નહીતર શાંતિથી પ્રભુપાદ વૃંદાવનમાં બહેન ભજન કરે તેને હું વાંધો હતો ભાઈ સિત્તેર વર્ષની ઉંમરમાં રિસ્ક લેવાની એને શું જરૂર હતી પણ એને લીધું છે આપણા માટે તો એમાં એનો પર્સનલ સ્વાર્થ નથી કોઈ પ્રભુપાજી માટે તો બહુ ઇઝી હતું વૃંદાવનમાં રહેવાનું ભજન કરવાનું ભજન કરીને ભગવાનના તો તો જઈએ કે કે કારણ બધું જાણતા હતા પણ સામાન્ય જીવોને ભગવાનમાં વાળવા માટે ભગવાન બાજુ વાળવા માટે પ્રભુપાતજી સિત્તેર વર્ષે પણ આ રિસ્ક લીધું અને એનું ફળ ઈ છે કે આજે બેસીને આપણે ભગવાનના ભક્તોના વિષયમાં સાંભળી રહ્યા છીએ શુદ્ધ ભક્તોની કથા શ્રવણ કરી રહ્યા છીએ તો આ દ્વાદશ આલવારોની જે કથા છે એ વાસ્તવમાં આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સિદ્ધ થવાની છે બીજી વસ્તુ એ છે કે આલવાર શબ્દ જે છે તો આપણા મનમાં એક પ્રશ્ન થાય કે આલવાર કોણ છે તો કથાનો પ્રારંભ કરતા પહેલાં આ પ્રશ્નોનો ઉત્તર આપણે જાણી લેવું જરૂરી છે કે આલવાર કોણ છે તો અલવારો કોઈ સાધારણ જીવ નથી જેમ આપણે માતાના ગર્ભથી જન્મ લીધો સામાન્ય જીવના રૂપમાં પણ આલવાર ભગવાનના નિત્ય પાર્ષદ છે જે આપણે ચર્ચા કરી ભગવાનના અલંકાર ભગવાનના આયુધ કોઈ અંશ છે કોઈ કલા છે તો આલવાર શબ્દનો અર્થ છે ભાગવત પ્રેમથી પરિપૂર્ણ અથવા તો દિવ્ય ઉન્માદની અંદર ઊંડાઈ સુધી જે ડૂબેલા છે અર્થાત કૃષ્ણ ભાવના મૃતમાં જે પૂર્ણ રીતે ડૂબેલા છે એને આલવાર કહેવામાં આવે છે જેમાં પ્રેમ પૂર્ણ માત્રામાં પ્રકાશિત થયો છે એ આલવાર છે સરળ શબ્દોમાં કહીએ તો ભગવત પ્રેમના સમુદ્રમાં જે નિમગ્ન છે એના કારણે એને આલવાર કહેવામાં આવે છે અને આ બધા એકથી એક ભગવાનના મહંતમ ભક્ત છે તો શ્રીમદ્ ભાગવતની અંદર પણ તમને આ આલવારોનું વર્ણન જોવા મળશે એ બીજું ભાગવતમ ધ્યાનપૂર્વક તમે વાંચ્યું હશે તો તમને ખ્યાલ હશે કે એકાદશ સ્કંદની અંદર નવયોગેશ્વર અને નિમિ મહારાજનો જે સંવાદ છે એમાં પાંચમા અધ્યાયની અંદર એકાદશ પાંચમો અધ્યાય નંબર શ્લોકમાં આ આલવારોનું વર્ણન થયું છે સુખદેવ ગોસ્વામી કેસુ પ્રજા રાજન કલા વિચ્છંતી સંભવ કલો ખલુ ભવિષ્યંતી નારાયણ પરાયણા કે છે કૃત આદિશુ પ્રજા મને કૃત એટલે કે સતયુગ સત્ય ત્રેતા અને દ્વાપર આ યુગમાં જેટલી જેટલી પ્રજાએ આ જન્મ લીધો છે આ પૃથ્વી ઉપર તો આ અન્ય યુગના જે નિવાસીઓ છે એ શું કે છે કે જે કલા વિચ્છનતી સંભવમ એ લોકોની ઈચ્છા એવી છે કે અમારો જન્મ કળિયુગમાં થાય આપણને સતયુગ વાળા ભારે જલસા હતા એ ત્રેતા યુગ વાળા અને દ્વાપરવાળાને એને મજા હતી હવે જો શ્રીમદ ભાગવત શું કે છે કે સત્ય ત્રેતા ને દ્વાપરમાં જેનો જન્મ થયો છે હવે એને જેને પૂછો તમારી ઈચ્છા હું જ બોલે કળિયુગમાં જન્મ લેવો છે એને આ ટાઈમમાં આવવું છે કેમ આનું કારણ શું છે તો કે છે ભક્તિની સરળતા જેટલી કળિયુગમાં છે આવી સરળતા અન્ય કોઈ યુગમાં નથી અને એટલા માટે એ યુગના લોકો એવું કહે છે કે ભાઈ અમારો જન્મ કળયુગમાં થવો જોઈએ અને એટલા માટે આ યુગમાં જે ભગવાન નારાયણ છે એના અનેક ભક્તો કહે છે કલો ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણ સૌથી વધારે ભગવાનના ભક્તો ક્યારે પ્રગટ થાય છે કળિયુગમાં આપણે કથાઓ સાંભળીની વ્યામ છે છે સતયુગમાં બહુ ભક્તો થયા ત્રેતામાં દ્વાપરમાં નહીં સૌથી વધારે ભગવત ભક્તોનું પ્રાગટ્ય કળિયુગમાં થયું છે એવા ભાગવત પ્રમાણ છે છે કહી રહ્યા બોરીશ આલો કળિયુગમાં તો સૌથી વધારે ભક્તો આવ્યો પણ ક્યાં આપણને દેખાતા નથી જો આ શ્લોકનો ઘણા લોકો ખોટો પણ અર્થ કરે છે નારાયણ પરાયણ શબ્દ આવી ગયો ને તો લોકો માને છે કે નહીં આ તો અમારા લોકોની વાત છે પણ જો સુખદેવજી કેટલું એડ્રેસ ક્લિયર કરી નાખ્યું છે એમ કે નારાયણ શબ્દનો શાસ્ત્ર ભાગવત કે રામાયણ અથવા પુરાણ કે વેદ કે નારાયણનો અર્થ ભગવાન કૃષ્ણ છે વિષ્ણુ છે આ કોઈ મનગડત અવતારો માટે નારાયણ શબ્દ અહીંયા નથી લાગ્યો પણ છતાં આ શ્લોકનું પ્રમાણ ઉઠાવીને આપે છે જો આમાં લખ્યું છે કલો ખલુ ભવિષ્યંતિ નારાયણ પરાયણ કે નારાયણ પરાયણ કળિયુગમાં સૌથી વધારે ક્યાં તો કીધું છે દ્રવિડ દેશમાં દ્રવિડ દેશ ક્યાં છે દ્રવિડ મને દક્ષિણ ભારતની અંદર દક્ષિણ ભારતમાં પણ ક્યાં કારણ કે દક્ષિણ ભારત એટલું મોટું છે જેમાં અનેક રાજ્યો છે તો દક્ષિણ ભારતની અંદર પણ કઈ જગ્યાએ આ ભક્તો જોવા મળશે તો કે છે તામ્રપર્ણી નદી કૃતમાલા પયસ્વિની કાવેરી ચ મહાપુણ્ય પ્રતિચી મહાનદી આ ભક્તોનું એડ્રેસ બતાવે છે સુખદેવજી કે તમારે જો ભગવાનના ભક્તોને જોવા હોય આનું પ્રાકટ્ય ક્યાં થવાનું છે કે છે તામ્રપર્ણી નામની એક નદી છે ક્રિતમાલા નામની નદી છે પયસ્વિની કાવેરી આજે દક્ષિણ ભારતની જે પરમ પવિત્ર નદીઓ છે મહાનદી તો આના તટ ઉપર આ ભક્તોનું પ્રાગટ્ય થવાનું છે આખો પ્રસંગ ભવિષ્યકાળમાં ચાલી રહ્યો છે આ ભક્તો આવવાના છે અને યે પીબંતી જલમતા સા મનુજા મનુજેશ્વર અને કોઈ વ્યક્તિ જો આ નદીઓના જળનું પાન કરે છે તો પ્રાયો ભક્તા ભગવતી વાસુદેવે મલાશયા તો આવા જે વ્યક્તિ છે તો એ વાસુદેવ ભગવાનની શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે એવી આ પવિત્ર નદીઓ છે જેના નામ આ શ્લોકમાં સુખદેવજી બતાવી રહ્યા છે અને આ વૈષ્ણવો જે છે કળિયુગમાં જે આવવાના છે એ આ નદીના જળનું પાન કરશે હવે તો જ્યાં જન્મ્યા છે તો એ નદીના જળનું પાન તો એ ભક્ત દ્વારા આ નદી જે છે પરમ પવિત્ર હોવા છતાં તીર્થમ કુરવંતી તીર્થાણી કે શુદ્ધ ભક્તોના પ્રભાવથી એ નદીઓ પણ પરમ પવિત્ર બનશે અને આ જે જે ભક્ત આ નદીઓના જળનું પાન કરવાના જે ભગવાન વાસુદેવના શુદ્ધ ભક્ત બનવાના છે તો આ રીતે શ્રીમદ ભાગવતના આ જે શ્લોકો છે ભલે આમાં આલવાર નામ નથી આપ્યું પણ આ શ્લોક કમ્પ્લીટ લાગુ કોને પડે છે આલવારોને કારણ કે જે બારે બાર આલવાર જે છે ને એ બારેયનો જન્મ આમાંથી જ કોઈ એક નદીના તટની આસપાસ થયો છે અને એ જ નદીનું જળપાન કરી અને એમણે ભગવાનમાં શુદ્ધ ભક્તિને પ્રાપ્ત કરી છે અને પુરાણોની અંદર પણ આ આલવારોની ભવિષ્યવાણી છે કે ભગવાન વિષ્ણુના અમુક શુદ્ધ ભક્ત દ્રવિડ ભૂમિની અંદર અવતરિત થઈ અને પોતાના ગાયન દ્વારા પોતાના ગીત દ્વારા એ શુદ્ધ ભક્તિનો પ્રચાર કરશે તો પ્રાચીન તમિલ સાહિત્ય જે છે એમાં પણ આલવારોનો જે સમય છે એની પહેલા પણ વૈષ્ણવ પરંપરા છે એવું તમિલ ભાષાના ગ્રંથોમાં લખ્યું છે કે એવું નથી કે આલવારો આવ્યા ન્યાથી પરંપરા શરૂ થઈ એની પૂર્વ પણ આ વૈષ્ણવ પરંપરાઓ હતી અને કળિયુગનો પ્રારંભ અને દ્વાપરનો અંત આને ભક્તિનો અરુણોદય કાળ માનવામાં આવ્યો છે કેમ કારણ કે ભગવાનનું આ પૃથ્વીને છોડીને જાવું અને ભગવાનના શુદ્ધ ભક્તોનું આ પૃથ્વી ઉપર પ્રગટ થવું તો કળિયુગમાં ભક્તિનો અરુણોદય થયો છે આ આલવારોથી અને આ ભગવાન નારાયણના બધા પાર્ષદો અલગ અલગ સમયે અલગ અલગ સ્થાનમાં અલગ અલગ જાતિમાં ઉત્પન્ન થયા છે કોઈ એકદમ ગરીબ પરિવારમાંથી છે તો કોઈ સ્વયં રાજા છે કોઈ બ્રાહ્મણ છે અથવા કોઈ એકદમ નીચી જાતિમાંથી આવ્યા છે એવું નથી કે આ બારે બાર આલવારો જે છે એ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લીધો છે નહીં બધા અલગ અલગ પરિવારોમાંથી છે અને આ બારમાંથી અગિયાર પુરુષ છે અને એક સ્ત્રી છે આંડાલ જેનું નામ છે એક સ્ત્રી છે ને બાકીના જે અગિયાર જે છે બધા પુરુષો છે અને આ જે આલવારો છે એમણે આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને એમણે ઘણા બધા સુંદર દિવ્ય દિવ્ય સ્તોત્રની રચના કરી છે જેને તમિલ ભાષામાં એમણે લખ્યા છે એ ગ્રંથોના નામ આ પ્રમાણે છે દિવ્ય સૂરી ચરિતમ પ્રપન્નામૃતમ કંઈક સંસ્કૃતમાં છે કંઈક તમિલમાં છે ગુરુ પરંપરા પ્રભાવમ પ્રબંધ સાર ઉપદેશ રત્નમાલા તો આ બધા ગ્રંથોમાં સૌથી શ્રેષ્ઠ જે છે એ છે દિવ્ય પ્રબંધન દિવ્ય પ્રબંધમ જેમાં આ આલવારોની જે શિક્ષા છે એને લખવામાં આવી છે અને જે જે આલવારોએ જે શિક્ષા આપી છે ને એ બધાને ભેગી કરી અને એક ગ્રંથ બનાવવામાં આવ્યો છે જે ગ્રંથને કહેવામાં આવે છે દિવ્ય પ્રબંધમ આને તમિલ ભાષાના વેદ પણ કહેવામાં આવે છે આપણે જેમ સંસ્કૃતમાં ચાર વેદને માનીએ છીએ રૂક યજુર સામ અથર્વ એવી રીતે તમિલ ભાષાની અંદર આ દ્વાદશ આલવારો દ્વારા લખાયેલી જે સ્તુતિઓ છે આને વેદ તુલ્ય માનવામાં આવે છે અને એટલા માટે અહીંયા આપણે એ સમજવાનું છે કે આલવાનોનું પ્રાગટ્ય જ્યારે થયું ત્યારે ભાગવત ગ્રંથ તો હતો શ્રીમદ ભાગવતમનું તો પ્રાગટ્ય વ્યાસદેવ દ્વારા થઈ ચૂક્યું છે પણ એક વ્યક્તિ ભાગવતની જે જરૂર હતી કે જે ભાગવતના સિદ્ધાંત ઉપર પોતાનું જીવન જીવે અને એક ભક્તનું જીવન કેવું હોવું જોઈએ એ પોતાના આચરણ દ્વારા સ્થાપિત કરે તો આ જે બાર આલવારો છે એણે ભક્તિ સ્વયં તો કરી પણ એ ભક્તિનો પ્રચાર પણ એમણે કર્યો છે કારણ જુઓ કે આજે આપણે ભારતીય સંસ્કૃતિનું બહુ ગુણગાન કરીએ છીએ પણ રિયાલિટી એ છે કે ભારતીય સંસ્કૃતિનું મૂળ જે છે ને એ ભગવાન કૃષ્ણની ભક્તિ છે અને જ્યાં સુધી કોઈ આ મૂળ સુધી નહીં પહોંચે ત્યાં સુધી સંસ્કૃતિને જાણશે તો ખરા સમજશે પણ ખરા એનો લાભ કાંઈ નહીં થાય તો આલવારોએ એ સ્થાપિત કર્યું કે ભારતીય સંસ્કૃતિનું મૂળ છે ભગવદ ભક્તિ અને એટલા માટે આ ભગવદ ભક્તિ જેવી રીતે ગંગાજી હિમાલયમાંથી નીકળી અને ગંગા સાગર સુધી જાય છે અને સંપૂર્ણ ભારત વર્ષના જેટલા પણ જીવ છે એમાં સ્નાન કરીને પવિત્ર થાય છે એમાં દ્વાદશ આલવારોના મુખેથી નીકળેલી જે સ્તોત્ર રત્નાવલી જે છે જે ભગવાનની સ્તુતિરૂપી જે ગંગા છે આનું કોઈ શ્રવણ કરે તો એને ભગવત પ્રેમની પ્રાપ્તિ થઈ જાય એવા દિવ્ય સ્તોત્ર એવી દિવ્ય ચર્ચાઓ આ દ્વાદશ આલવારોએ આપણને આ સંસારમાં આપી છે બધા આલવારો એટલા નિષ્ઠાવાન કૃપાળુ વૈષ્ણવ હતા કે તમિલ ભાષાના જે વિદ્વાનો છે જે પંડિતો છે એ આલવારોને સાક્ષાત ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માને છે અને આ વૈષ્ણવ સંપ્રદાયની અંદર જે કાંઈ શિક્ષાઓ છે એ મૂળ શિક્ષાઓની સ્થાપના આ દ્વાદશ આલવારો દ્વારા થઈ ખાસ કરીને શ્રી વૈષ્ણવની અંદર અને આજ સુધી પરંપરા ચાલતી આવી છે દ્વાદશ આલવારોએ જે પદ્ધતિ સ્થાપિત કરી છે કારણ કે દ્વાદશ આલવારોએ શિક્ષા આપીને એ તો નીકળી ગયા પછી આ પરંપરામાં એક શ્રેષ્ઠ આચાર્ય થયા શ્રીપાદ રામાનુજાચાર્ય અને બીજા હતા યામુનાચાર્ય રામાનુજાચાર્યના ગુરુ અને એના ગુરુ થયા નાથમુનિ તો આ નાથમુનિ જે છે ને એ દ્વાદશ આલવાર અને શ્રી વૈષ્ણવ એને જોડતી કડી છે કારણ કે નાથ મુનિ એકવાર એક મંદિરમાં ગયા અને ત્યાં જોયું કે એક ભક્ત આ આલવારોની સુંદર પ્રાર્થનાને ગાઈ રહ્યા છે તો એ પ્રાર્થના સાંભળીને એટલો એને આમ હૃદયમાં પ્રસન્નતા થઈ તો એણે ભાઈ જે ગાતા હતા એને પૂછ્યું કે આ આ કોણે લખ્યું છે હે ને કોઈ માની લો ભજન ગાતું એને આપણને સારું લાગે આપણે પૂછ્યું ને ભાઈ કોણે લખ્યું ક્યાં મળશે એ કે એ ખબર નથી હે ને ક્યાંકથી મને સાંભળવા મળ્યું મને સારું લાગ્યું હું એ ગાઉં છું ભગવાનની સામે પણ તમે જુઓ કે કોઈ વ્યક્તિ જ્યારે ભજન લખે ને કવિતા તો નીચેનું નામ હોય હે ને ભણે નરસૈયો જેનું દર્શન કરતા એટલે ખબર પડે કે આ મહેતા નરસિંહ લખ્યું છે હે ને તો મીરાનું ભજન હોય તો એમાં મીરાનું નામ હોય એવી રીતે કવિ જે ભજન લખે ને એનું નામ હોય છેલ્લી લાઈનમાં તો એણે આખું સ્તોત્ર સાંભળ્યું અને એમાંથી એને ખબર પડી કે આ રચના કોના દ્વારા થઈ છે એટલે આ આલવારો દ્વારા લખાયેલું છે તો તત્કાલીન હવે આલવારોનો સમય નાના સમયમાં બહુ ડિફરન્ટ હતો પણ નાથ મુનિએ આ જે સ્તોત્ર છે એને લગભગ અંદાજિત ભગવાનની સ્તુતિ કરતા કરતા બારસો વખત ગાયું એ જે પ્રાર્થના સ્તુતિ કેટલી વાર બારસો વાર અને એ બારસો વાર સ્તુતિ ગાવાનું ફળ શું થયું આલવાર જેની રચના કરી છે એના સ્વપ્નમાં આવ્યા અને એના સ્વપ્નમાં આવી અને એને દીક્ષાએ સ્વપ્નમાં આપી શ્રી વૈષ્ણવ મંત્રએ આપ્યો અને આ રીતે આખું સ્તોત્ર જે છે એ એમને પ્રાપ્ત થયું અને પછી કીધું ગવાનો પ્રચાર શરૂ કરો તો નાથ મુનિથી યામુનાચાર્ય યામુનાચાર્યથી થી રામાનુજાચાર્ય અને ત્યારબાદ વૈષ્ણવ પરંપરા અનુસાર એ જે એકસો આઠ જે દિવ્ય દેશમ છે દિવ્ય દેશમ એટલે એકસો આઠ મંદિર જેમાં ભગવાન સાક્ષાત રૂપમાં બિરાજમાન હોય છે એને દિવ્ય દેશમ કહેવામાં આવે છે તો એવા ભારતમાં એકસો ને આઠ સ્થાન છે એકસો આઠ દિવ્ય દેશમ છે કે જ્યાં સાક્ષાત રૂપમાં ભગવાન નારાયણ બિરાજમાન છે તો પછી નક્કી થયું કે આ જે આલવારો દ્વારા ગવાયેલી પ્રાર્થના છે આનો નિત્ય પાઠ બધા મંદિરોમાં કરવાનો હજારો વર્ષો પહેલાં પરંપરા શરૂ થઈ આજે પણ ચાલે છે કારણ કે એ જ દ્વાદશ આલવારો છે કે જેણે આ સ્તોત્રને ગાઈ ગાઈ અને એટલો પ્રચાર કર્યો કે દક્ષિણ ભારતના ખૂણે ખૂણે આ સ્તોત્ર ગવાતા થઈ ગયા લોકો ભગવાનની પ્રાર્થના ભક્તિ કરવા લાગ્યા અને પછી આ પ્રભાવ ઉત્તર ભારતમાં પણ ફેલાણો એને એટલો જબરજસ્ત આ દ્વાદશ આલવારોએ પ્રચાર કર્યો છે કારણ કે આ આલવારોનો જે ઉપદેશ છે એ સંસારના જીવોના આત્મતાપને દૂર કરે છે એમ આપણો આત્મા જે છે એ જે આ ત્રિવિધ તાપથી બળી રહ્યો છે ને તો એ આત્મતાપને દૂર કરે છે આ વૈષ્ણવના સિદ્ધાંતો એના ગીત બરા મનમાં એક પ્રશ્ન થાય કે આવું કઈ રીતે હોઈ શકે શા માટે આપણે ગાવું જોઈએ જો ભગવાનના કોઈ શુદ્ધ ભક્ત દ્વારા ગવાયેલી સ્તુતિ છે અથવા પ્રાર્થના તમે જો ભાગવતની અંદર જોશો તો પહેલો સ્કંદ તમે ખોલો તો કુંતી મહારાણીની પ્રાર્થના છે એમાં જ પાછી પિતામો ભીષ્મની સ્તુતિ છે એવી રીતે તમે આગળ જુઓ તો સુખદેવ ગોસ્વામી દ્વારા મંગલાચરણ થયું છે દ્વિતીય સ્કંદમાં બ્રહ્માજીની સ્તુતિ છે શિવજીની સ્તુતિ છે તો ભગવાનના જે જે મહાન ભક્તો છે ને એમણે ભગવાનની જે સ્તુતિઓ જે પ્રાર્થનાઓ કરી છે ને આ પ્રાર્થના એમાં ભક્તિનું રહસ્ય છુપાયેલું છે આપણે અહીંયા જોવું હોય તો વૈષ્ણવ ગીત તમે ભગવાનની ભક્તિની મહિમા જો ભાગવતમાં શોધવા નીકળો તો એટલી નહીં મળે તમને અન્ય પુરાણોમાં શોધશો તો એટલું નહીં મળે ભક્તિના વિષયમાં પણ ભક્તિના સર્વશ્રેષ્ઠ સિદ્ધાંતોનું જ્ઞાન જોતું હોય તો વૈષ્ણવ ગીતમાં મળશે કારણ કે વૈષ્ણવ ગીત હોય કે આવી સ્તુતિઓ હોય કે પ્રાર્થનાઓ જે છે આ શુદ્ધ ભક્તના હૃદયનો ભાવ છે જેણે ભગવાન સામે પ્રગટ કર્યો છે અને શબ્દ એવા દિવ્ય છે કે એ શ્લોક એ સ્તુતિ પ્રાર્થના દ્વારા ભક્તોએ ભગવાનને પ્રસન્ન કર્યા છે વિચાર કરો સ્તુતિઓનો પાવર કેટલો હશે જેને સાંભળીને ભગવાન પ્રસન્ન થયા છે જેમ ધ્રુવ મહારાજની સ્તુતિ છે ગજેન્દ્રની સ્તુતિ છે એમાં કળિયુગની અંદર આલવારોએ ભગવાનને પ્રાર્થના કરી છે ગૌડીય આચાર્યોએ એ ભજનો ગાયા છે ગીત ને એ શુદ્ધ ભક્તના હૃદયના શુદ્ધ શબ્દ છે અને જ્યારે કોઈ વ્યક્તિ ગીતને ગાય હવે આપણને એક તો બનાવતા આવડતું નથી પહેલો પ્રોબ્લેમ એ છે આપણને કહો કે ભગવાનની સ્તુતિ કરો થાય કારણ કે ભાષાનું જ્ઞાન નથી અને માની લો ભાષાનો આવડે ગુજરાતીમાં બનાવવાનું કે તો આપણી સ્તુતિ એવી હોય કે એવી આપણને સાંભળવી ગમે નહીં એમ ભગવાન કઈ રીતે સાંભળે પણ તમે એક વિચાર કરો કે જો સ્તુતિ ક્યારે નીકળે આવી પ્રાર્થનાઓ ક્યારે નીકળે જ્યારે કોઈ વ્યક્તિના હૃદયમાં શુદ્ધ ભક્તિ હોય ને એ જ ભગવાનને પ્રાર્થનાને સ્તુતિ કરીએ કે સામાન્ય કવિઓના બસની વાત નથી એ તો કંઈક ને કંઈક લખ્યા કરતા હોય ગમે એને પણ એ રચના ભગવાનને પ્રસન્ન નહીં કરે કારણ કે એમાં પ્યોરિટી નથી શુદ્ધતા નથી એટલે તમારે જો શુદ્ધ ભક્તિનો પરિચય લેવો હોય શુદ્ધ ભક્તિ શું છે વૈષ્ણવ સદાચાર શું છે તો એ તમને વૈષ્ણવ ગીતમાં યા તો આવી સુંદર સ્તુતિઓમાં અથવા તો આવી પ્રાર્થનાઓમાં પ્રાપ્ત થશે અને એટલા માટે આપણને ભલે કાંઈ ન આવડે તો આપણે શું કરવાનું જે શુદ્ધ ભક્તો એ પ્રાર્થના કરી છે એને યાદ કરી લો અને એ જ અહીંયા રિપીટ હાકો આમાંય પાર લાગી જાવ આપણે કારણ કે અમુકની કોપી હારી હોય બહુ એને શુદ્ધ ભક્તોની જે આ કોપી છે ને સ્તુતિઓની આપણે આ કારણ કે આપણાથી બને એમય નથી આપણામાં પ્રગટ થાય નથી પણ કમસે કમ ભાવ ભગવાન પ્રત્યે આવશે આ પ્રાર્થનાઓને વારંવાર ગાવાથી તો એટલા માટે આનું બહુ મહત્વ છે આ સ્તુતિઓનું તમે જો આપણે જે વૈષ્ણવ ગીત ગાઈએ છીએ આપણા સડગો સ્વામી કે ભક્તિ વિનોદ ઠાકોર કે નરતમદાસ ઠાકોર આ બધા જે આપણા ગૌડી આચાર્યો છે અને એના દ્વારા લખાયેલા જે ભજનો છે ને અસલી ભક્તિનું રહસ્ય આમાં છુપાયેલું છે એટલા માટે માટે આ આ પ્રાર્થનાને ગીત આપણા બહુ છે તો જે આલવારો દ્વારા લખાયેલી પ્રાર્થનાઓ છે તો રામાનુજાચાર્ય નિયમ બનાવી દીધો કે પ્રત્યેક મંદિરોની અંદર આ દિવ્ય પ્રબંધન ગાન થવું જોઈએ અને ભગવાનને આ સ્તુતિ આપણે સંભળાવવાની છે તો આ પરંપરાઓ ચાલી અને આનાથી ખૂબ પ્રચાર થયો દ્વાદશ સાલવારોનો એક મૂળ સિદ્ધાંત હતો કે ભક્તિ કરવાનો અધિકાર આ જગતમાં બધા લોકોને છે કોઈ ચાંડાળ પરિવારમાં જન્મ લે કે કોઈ બ્રાહ્મણ પરિવારમાં જન્મ લે ભક્તિમાં આનાથી કાંઈ ફરક પડતો નથી આ સંસારમાં કોઈ પણ જીવ ભગવાનની ભક્તિ કરી શકે છે કારણ કે આ ભક્તિના માર્ગમાં કોઈ ડરની જરૂર નથી કોઈએ બીવાની જરૂર નથી અને કોઈએ શરમાવાની પણ જરૂર નથી કે ભાઈ આપણો જન્મ નિમ્ન પરિવારમાં થયો તો આપણે કઈ રીતે ભજન કરવું નહીં અને જો આલવરનો આ ભાવ છે પ્રભુપાદજીનો યાદ ભાવ જ આપણે તો હજી શુદ્રને ભક્તિમાં લાવવાનો વિચાર કરીએ છીએ ને પ્રભુપાદે તો યવનને લાવી દીધા એમ શૂદ્ર તો એનાથી બહુ ઉપર છે પણ ક્રિશ્ચિયન અને મુસ્લિમ લોકો હતા ને એને કૃષ્ણ ભક્ત બનાવી દીધા અને પ્રભુપાદજીએ સિદ્ધ કર્યું કે ભક્તિ ઉપર આ જગતમાં બધાનો અધિકાર છે અહીંયા કોઈ નાત જાતનો ભેદ રહેવાનો નથી એને ભક્તિ સાર્વભૌમ છે પરમ સ્વતંત્ર છે અને એટલા માટે ભક્તિનો અર્થ વ્યાપારિક મનોવૃત્તિ નથી ભક્તિનો અર્થ શરણાગતિ છે કોઈપણ વ્યક્તિ વિચાર કરે કે મારે ભક્ત બનવું છે તો એણે સૌથી પહેલાં શું કરવું પડે છે શરણાગતિ ભગવાનના ભક્તની ભગવાનના ભક્ત વૈષ્ણવ સાધુ ગુરુ અને શાસ્ત્ર સાધુ ગુરુ શાસ્ત્રની જે શરણાગતિ લે એના હૃદયમાં ભક્તિ પ્રગટ થાય આ સિદ્ધાંત છે તો શરણાગતિ જે છે એ ભક્તિનો મૂળ છે સંપૂર્ણ શરણાગતિ અને એટલા માટે આ દ્વાદશ આલવારો જે છે એણે પૂર્ણ રૂપે ભગવાનની શરણાગતિ સ્વીકાર કરી અને એમણે બતાવ્યું આપની આચરેતી પ્રભુ જગતે ર ખાય પોતાના આચરણ દ્વારા એ સિદ્ધ કર્યું કે જો આવી રીતે શરણાગત થવાય આ રીતે ભગવાનની સેવા કરાય આ રીતે ભગવાનના ભક્તોની સેવા કરાય તો આ દ્વાદશ આલવાર જે છે એના શુભ નામ એનો આવિર્ભાવ એટલે કે જન્મસ્થાન અને એનું કંઈક સંક્ષિપ્ત એક વર્ણન હું તમને ખાલી યાદ નામનો પરિચય આપી દઉં કે આપણી જે દ્વાદશ આલવારોની કથા સાંભળવાની છે એના નામ શું છે એ કોણ છે એટલું જ આમાંથી તમને જેટલું યાદ રહે એટલું રાખજો બાકી તો આપણે સાંભળવાનું છે ધીમે ધીમે કારણ કે તમિલ નામ છે સાઉથ ઇન્ડિયન એટલે થોડાક તમને બોલવામાં થોડુંક વિચિત્ર લાગશે તો આ જે દ્વાદશ આલવારો છે એમાં પ્રથમ છે જેનું નામ છે પોઈ ગઈ આલવાર આ પોઈ ગઈ આલવાર જે છે એ ભગવાનનો જે શંખ છે પાંચજન્ય એ શંખ આ આલવારના રૂપમાં પ્રગટ થયા છે પાંચજન્ય શંખ પોઈ ગઈ આલવારના રૂપમાં પ્રગટ થયા છે અને એમનો જન્મ થયો છે કાંચીપુરમની અંદર દેવ સરોવર નામનું સ્થાન છે જ્યાં આ આલવારનું પ્રાગટ્ય થયું છે બીજા છે ભૌતમ આલવાર ભગવાનની જે કૌમુદકી ગદા છે એ ભગવાનની ગદાનો અવતાર છે ભૂતમ આલવાર અને એમનું જન્મસ્થાન છે મહાબલીપુરમ જે મદ્રાસની નિકટ છે જ્યાં આ દ્વિતીય આલવારનો જન્મ થયો છે ત્રીજા છે પેયી આલવાર જેનો પૂર્વ સ્વરૂપ છે ભગવાનની તલવાર ભગવાન શંખ ચક્ર ગદા પદમ રાખે છે કોઈને રાખે છે ભગવાનની તલવારનું નામ શું છે શંખ ખબર છે પાંચ જન્ય છે ગદા કૌમુદિકી તલવાર ભગવાનની તલવારનું નામ નથી ખબર બોલો આશ્ચર્ય છે ભગવાન રામનો આટલો જબરજસ્ત ઉત્સવ મનાયો છે ભગવાનના આયુધના વિષયમાં ખ્યાલ નથી જો એક સિદ્ધાંત તો ખ્યાલ છે ને કે ભગવાનના અંદર બધું જીવ તત્વ છે તો ભગવાનના આયુધો પણ જીવ છે અને એ જ તે આચાર્યના રૂપમાં પ્રગટ થયા છે તો આ ત્રીજા જે પૈ અલવાર જે છે ભગવાનની તલવારનો અવતાર છે અને ભગવાનની તલવારનું નામ છે નંદક હવે યાદ રાખજો શું નામ છે નંદક અને એમનો જન્મ થયો છે મૈલાપુર મદ્રાસની અંદર ચોથા છે તિરુમલ્લીસ અલવાર આ છે ભગવાનના સુદર્શન ચક્રનો અવતાર તિરુમલ્લીસિ અલવાર અને જેમનું જન્મસ્થાન છે તિરુમલ્લીશય એમના નામથી જ શહેરનું નામ પડ્યું છે આ પણ મદ્રાસની નિકટ છે અને પાંચમા છે રાજા કુલશેખર આલવાર આ એક રાજા હતા અને આ રાજા કુલશેખર જે છે એ ભગવાનના મણીનો અવતાર છે ભગવાનના ગળામાં જે મણી છે મણી એ મણી રાજા કુલશેખર આલવારના રૂપમાં પ્રગટ થયા છે અને એમનું જન્મસ્થાન છે કોલ્લીલ નગર જે કેરલમાં સ્થિત છે ત્યાર પછી છઠ્ઠા અલવાર થયા તોડા પોડી અલવાર જે ભગવાનની માળા છે જે વૈજયંતી માળા ભગવાનની માળાનો અવતાર છે અને એમનું જન્મસ્થાન છે તિરુમંડગુડી જે તંજાવુર નામનું સ્થાન છે સાઉથની અંદર ત્યાં એમનો જન્મ થયો છે સાતમા અલવાર છે તિરુપાણ જે ભગવાનના સ્થળ ઉપર શ્રીવત્સ રેખા જે છે ત્યાં લક્ષ્મીજી વાસ કરે છે તો એ શ્રીવત્સનો અવતાર છે તિરુપાણ અલવાર જેમનો જન્મ તિરુવયરમાં થયો છે અને તિરુચી જિલ્લાની અંતર્ગત આ ગામ છે એમનો આઠમાં છે તિરુમંગયાલવાર આલવાર જે ભગવાનના ધનુષનો અવતાર છે સારંગ ધનુષ જે છે ભગવાનનું સારંગ ધનુષનો અવતાર છે તિરુમંગયાલવાર આલવાર અને એમનું જન્મસ્થાન છે તિરુવાલી ઈ પણ તંજોર જિલ્લામાં છે નવમાં છે પેરીયાલવાર પેરી આલવાર ભગવાનનું જે વાહન છે ગરુડ આ ગરુડનો અવતાર છે પેરીયાલવાર આલવાર અને એમનું જન્મસ્થાન છે બિલ્લીપુતુર જે કામરાજનગર જિલ્લાની અંતર્ગત આ ગામ છે અને દસમા નંબરના જે આલવાર છે મેં કીધું એક મહિલા છે એક સ્ત્રી જે છે આંડાલ આંડાલ ભગવાનની શક્તિ જે છે ત્રણ શ્રીદેવી ભૂદેવી અને નીલાદેવી તો એમાંથી જે ભૂદેવી છે ધરતી માતાનો અંશ છે આંડાલ અને એમનો જન્મ પણ શ્રી બિલ્લીપુત્તુરમાં થયો છે જે કામરાજગર જિલ્લાની અંતર્ગત છે અગિયારમાં છે નમ માલવાર નમ આલવાર જે છે ને ભગવાનના સેનાપતિ ભગવાનની સેનાનું નામ શું છે નારાયણી સેના દુર્યોધન માગવા ગયો તો યાદ છે ને ગીતા તમે સાંભળી ચૂક્યા છો તો એ નારાયણી સેના ભગવાનની એમ વૈકુંઠમાં પણ ભગવાનની સેના છે નારાયણની સેના એટલે નારાયણી સેના છે અને એના સેનાપતિ જે છે વિશ્વક સેન જેને શૈન્યનાથન પણ કહેવામાં આવે છે તો ભગવાનના સેનાપતિનો અવતાર છે નમાલવાર અને જેનો જન્મ થયો છે આલવાર તિરુનગરી શ્રીમદ ભાગવતની અંદર તમે સાંભળો છો ને ભક્તિ મહારાણી નારદજીને પોતાની કથા કહે છે કે ઉત્પન્નને દ્રવિડે સાહમ મારો જન્મ દ્રવિડ દેશમાં થયો છે આવું ભક્તિ મહારાણી નારદજીને કીધું દ્રવિડ દેશમાં ક્યાં તો દ્રવિડ દેશની અંદર જે આલવાર તિરુનગરી જે છે નલવારનું જન્મસ્થાન એ જ સ્થાનમાં ભક્તિ મહારાણીનો પણ જન્મ ત્યાં થયો છે આ આલવાર તિરુનગરી જે તિરુનેલવેલી જિલ્લાની અંદર આવે છે અને બારમા નંબરના આલવાર છે મધુર કવિ આલવાર જે ભગવાનના પાર્ષદ કુમુદ નામનો જે ભગવાનનો ગણ છે એનો અવતાર છે અને એમનું જન્મસ્થાન છે તિરુકોલોરની અંદર તિરુનેલવેલી જિલ્લાની અંદર આ એમનું જન્મસ્થાન તો આ દ્વાદશ આલવાર છે એનો સંક્ષિપ્ત પરિચય મેં તમને આપ્યો અને આ બારેય આલવાર દ્વારા જે કાંઈ સ્તુતિ સ્તોત્ર ભગવાનના થયા છે એને નાલાયર દિવ્ય પ્રબંધ કહેવામાં આવે છે નાલાયરનો અર્થ થાય ચાર હજાર ગુજરાતીમાં એને તમિલમાં કહેવાય નાલાયર તો ચાર હજાર દિવ્ય પદોનો સંગ્રહ છે આ દિવ્ય પ્રબંધન એમાં ચાર હજાર ભજન છે યા આલવારો દ્વારા જે ગવાયેલું અથવા જે શ્રી સંપ્રદાયના અન્ય આચાર્યો છે એમના દ્વારા જે ભજનો ગવાયેલા છે જે પદો ગવાયેલા છે એ આમાં છે અને આ જ મંગલાચરણના રૂપમાં શ્રી સંપ્રદાયની અંતર્ગત જેટલા પણ મંદિરો છે જેટલા પણ દેશ છે એમાં આનું ગાન કરવામાં આવે છે તો મુખ્ય રચના તો આ બધી તમિલ ભાષામાં છે પણ ભાષા કોઈ પણ હોય ભક્તિને ભાષા હારે કાંઈ લાગે વળગતું નથી ભલે આ સ્તોત્ર તમિલમાં ગવાયેલા છે પણ એના ભાવ એટલા સુંદર છે કે આ રચનાઓની અંદર ભાગવત વિજ્ઞાન અને ઉચ્ચ દાર્શનિક જ્ઞાન ખાસ કરીને ચૈતન્ય મહાપ્રભુએ જેને ત્રણ વસ્તુમાં આપણને પ્રદાન કર્યું છે સંબંધ અભિધેય અને પ્રયોજન આ જ ત્રણેય વસ્તુઓનો વિસ્તાર આ દ્વાદશ આલવારોએ કર્યો છે એમને સાકાર રૂપ આપ્યું છે અને શ્રી સંપ્રદાયના અનુયાયીઓ આને વેદની સમાન જ મહત્વ આપી રહ્યા છે તો આ જે નાલાયર દિવ્ય પ્રબંધમ છે એમાં દ્વાદશ આલવારો જે છે એમણે પોતાના જીવનકાળની અંદર જે શરણાગતિ દ્વારા ભગવાનની અનુભૂતિ પ્રાપ્ત કરી છે અને ભગવાનના એમણે જે દિવ્ય દર્શન કર્યા છે કારણ કે આ આલવારો જ્યારે કોઈ મંદિરોમાં જાતા અને સામે ભગવાનના વિગ્રહ હોય અને જેવું એના મુખેથી કોઈ પદ નીકળે એટલે એ વિગ્રહમાં સાક્ષાત ભગવાનનું પ્રાગટ્ય થઈ જતું આપણને એમ થાય કે પ્રભુજી ક્યારના આ દિવ્ય પ્રબંધમની વાહે પડ્યા છે હે આપણને તો કઈ મગજમાં બેહતું નથી પણ આની મહત્તા શું છે આ કોઈ સામાન્ય ભજન પદ નથી આ આલવારો જ્યારે આ પદ ગાતા ને તો કોઈ પણ મંદિર હોય ભારતનો જે મંદિરમાં ઉભા રહે પદ ગાય ને એ મૂર્તિની અંદર ભગવાન પ્રગટ થઈ જાય આવા દિવ્ય પદો છે જે આ આલવારો એ ગાન કર્યું છે જેનો તો આ અનુભૂતિ છે એ વૈષ્ણવની અને એટલા માટે આપણે એમના જીવનના એ જે પરંપરાગત સ્તોત્ર જે છે એની ઉપલબ્ધિ આપણને થઈ છે પ્રભુપાજીએ એક સ્તોત્રનું અનુવાદ કર્યું છે આપણી ભાષામાં તમને ગુજરાતીમાં જોઈએ તો એમાંય મળે છે ને હિન્દીમાં ઇંગ્લિશમાં અનેક ભાષાઓમાં મુકુંદ માલા સ્તોત્ર જે રાજા કુલશેખર અલવાર દ્વારા ગવાયેલી પ્રાર્થના છે તો તમે મંદિરે જાઓ તો એ ગ્રંથ મળશે નાની એવી બુક છે મુકુંદ માલા સ્તોત્ર એકવાર વાંચો તો રૂબાડા બેઠા થઈ જાય એવી અદ્ભુત પ્રાર્થનાઓ છે એમની અને પ્રભુપાદજીને આ બહુ પ્રિય હતી અને એટલા માટે પ્રભુપાદજીએ એનો અનુવાદ કર્યો છે આપણી પ્રાકૃત ભાષાઓની અંદર તો વાસ્તવમાં આ જે સિદ્ધાંતો જે સ્તોત્ર છે એ વાસ્તવિક ધર્મને પ્રસ્તુત કરવાવાળા છે કારણ કે આ દિવ્ય પ્રબંધમની અંદર ભક્તિ માર્ગનું પ્રતિપાદન થયું છે કેવી રીતે ભક્તિ કરવી જોઈએ કેવી રીતે ભગવાનના ગુણગાન કરવા જોઈએ અને સાક્ષાત ભગવાનના દર્શન કરતાં કરતાં એના હૃદયમાં જે જે ભાવ ઉત્પન્ન થયા છે તો એ ભાવ ગીતના રૂપમાં પ્રગટ થયા છે હવે સામે લાઈવ ભગવાન ઊભા હોય અને હૃદયમાં જે ભાવ સ્તુતિ પ્રાર્થનાઓ નીકળે કેટલી દિવ્ય હશે તમે વિચાર કરો તો આ રીતે આવા કુલ ચાર હજાર સ્તોત્ર છે ચાર હજાર પદ છે અને એટલા માટે આને નાલાયર દિવ્ય પ્રબંધમનું નામ આપવામાં આવ્યું છે અને આ દ્રવિડ ઉપનિષદના નામથી પણ વિખ્યાત છે દ્રવિડ વેદના નામથી પણ વિખ્યાત છે તો આ જે સ્તુતિઓ છે એ અમૃતની ધારા સમાન મધુર છે અને આ સંપૂર્ણ વિશ્વ જાણે છે કોણ જેને જેને આનો પરિચય છે કારણ કે આપણે તે પહેલી વાર નામ આપ્યું એટલે આપણને ખબર નહીં પડે એ તો ખાલી હું અહીંથી કહું છું કે બહુ મધુર છે મધુર એટલા માટે હું કહું છું કારણ કે વાંચ્યું છે મેં એક જ બુક ખાલી મુકુંદમાલા સ્તોત્ર જે પ્રભુપાત જે અનુવાદ કરાયો એ એક બુક વાંચી તો ખબર પડી કે ઓર ઓર સ્તુતિઓ કેટલી દિવ્ય હશે આ બધી એને આમ તો મૂળ તમિલમાં છે પણ થોડું થોડું ક્યાંક ક્યાંક એનો અનુવાદ કોઈ કોઈ વ્યક્તિઓ કરી રહ્યા છે જેના કારણે આપણને હિન્દીમાં પણ આ ઉપલબ્ધ થાય છે તો કહેવાનો અર્થ એ છે કે જે વેદ છે તો વ્યાસદેવ પણ કહે છે કે સામાન્ય વ્યક્તિ ક્યારેય વેદને સમજી શકતા નથી વેદાંત જે છે એ પણ સામાન્ય વ્યક્તિઓ માટે કઠિન છે પણ આપણા જે આલવારો છે આપણા જે વૈષ્ણવ આચાર્યો છે એમણે શું કર્યું છે તો એ સંપૂર્ણ વેદોને એટલું સરળ ભાષામાં આપી દીધું કે સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ ભલે વેદને ન જાણી શકે વેદાંતને ન જાણી શકે પણ જો આ આચાર્યોના દિવ્ય ભજનોને સાંભળી લે એના સારને સાંભળી લે તો વેદોનું તાત્પર્ય એના હૃદયમાં આપને આપ પ્રગટ થઈ જશે તો જે જે વસ્તુ છે ને એને એકદમ સરળ કરીને આપણને આપી દીધી છે આ કામ આ હાલવારોએ કર્યું છે અને સામાન્યથી સામાન્ય જનમાનસ એને પકડી શકે એવું સરળ બનાવ્યું અને એનું પરિણામ એ નીકળ્યું કે દક્ષિણ ભારતની અંદર આપણે ગુજરાતીમાં કહીને ભક્તોનો પાળો પાડી દીધો છે અને આજે પણ તમે સાઉથમાં ને તો સૌથી વધારે ભક્તો તમને દક્ષિણ ભારતમાં મળશે યા આલ્વારોની કૃપા છે પછી નવું કાંઈ નથી આ જ ચાલે છે પરંપરાથી પણ આ એવો દિવ્ય ભક્તિનો પ્રવાહ એમણે આપ્યો કે સામાન્યથી સામાન્ય માણસ જે ભલે એક વાર સ્કૂલે ન ગયો હોય હાવા ભણ હોય એ પણ જ્યારે આ સ્તોત્રને સાંભળે ને તો એના હૃદયમાં શુદ્ધ ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે તો આવી રીતે અજ્ઞાનના અંધકારમાં ડૂબેલા જે લોકો છે એને એમાંથી બહાર કાઢવા માટે આ આલવારોએ જે વસ્તુ આપી છે એ વાસ્તવમાં આપણે શબ્દ દ્વારા એનું વર્ણન ન કરી શકીએ એવી અદ્ભુત વસ્તુઓ એમણે આપી છે કારણ કે સંસ્કૃત ભાષા બધા લોકો નથી જાણતા અને માની લો સંસ્કૃત ખબર ન પડે તો એવું પણ બને કે એ ભક્તિ ના મૂળ સિદ્ધાંતોથી વંચિત રહી જાય અને એટલા માટે આ સામાન્ય જનમાનસને અજ્ઞાનની નિંદ્રામાંથી જગાડવા માટે એના મોહને દૂર કરી અને એના હૃદયમાં પડેલી જે સુષુપ્ત કૃષ્ણ ભાવના જે છે એને જાગૃત કરવા માટે એમણે ક્યાંક કવિતાના રૂપમાં ક્યાંક સંગીત સાથે આ ભક્તિનું સુંદર સામંજસ્ય બેસાડ્યું છે અને જે રીતે આ આલવારોએ આનો પ્રચાર કર્યો અને અમુક વર્ષો વચ્ચે એવા પણ આવ્યા કે જેમાં આ પ્રચાર પ્રાય લુપ્ત થવાનારે હતો પણ ત્યાર પછી અનેક આચાર્યો એવા થયા કે જેમણે આ પરંપરાને પુનઃ જીવિત કરી જેમાં શ્રીમંદનાથ નાથમુનિ એમના શિષ્ય યામુનાચાર્ય એમના શિષ્ય શ્રીપાદ રામાનુજાચાર્ય એમની બહુ મહત્ત્વપૂર્ણ ભૂમિકા રહી છે અને આ રીતે અનેક આચાર્યોના પ્રભાવથી આ ઉત્કૃષ્ટ ધર્મની શિક્ષા એમણે આ સમાજમાં આપી જનસામાન્યની અંદર આ શિક્ષા આવે અને લોકો ભગવાન તરફ વળે સૌથી મૂળ વાત તો એ છે કે કળિયુગની અંદર આપણે જોઈએ છીએ કે લોકોને ભગવાનના વિષયમાં પોતાના સ્વરૂપના વિષયમાં ભક્તિ કેવી રીતે કરવી વાતો તો શાસ્ત્રમાં લખી છે પણ એના સારને પકડવા જેટલી બુદ્ધિ ક્ષમતા હોતી નથી હવે જો ભાગવતમાં અઢાર હજાર શ્લોક છે હવે તમને એવું કહેવામાં આવે કે ભાગવત વાંચો તમે આખું ભાગવત વાંચી નાખો ને પછી તમને એમ કે ગવામાંથી સાર શ્લોક જે હોય એ બતાવો નીકળે આપણીથી હવે સાતસો શ્લોકની ની ભગવદ્ ગીતા છે એ આપી દે કે ભાઈ આ ગીતા આખી વાંચી નાખો વાંચી નાખ્યા આનો જે સાર રૂપ શ્લોક હોય એ બતાવો નહીં કે સમજાણું જ નથી તો હું સાર કાઢવું એને એવું થાય ને સમજાય સાર નીકળે ને અને જો શાસ્ત્રના સાર કાઢવા એ કોઈ સામાન્ય વ્યક્તિનું કાર્ય નથી ભગવાનનું નામ જપ કરવું જોઈએ એ તો ભાગવત જ્યારથી લખાણું ત્યારથી એમાં લખ્યું છે પણ જ્યાં સુધી ચૈતન્ય મહાપ્રભુ આવીને દેખાડ્યું નહીં કે આ સાર છે ત્યાં સુધી સમજમાં આવ્યું નહીં તો વાતો તો પહેલેથી આવેલી છે ગ્રંથોમાં શાસ્ત્રોમાં છે પણ એ વાતોને પ્રગટ કરવી કઈ રીતે અને એને તત્વ દ્વારા એને પ્રમાણ દ્વારા જન સામાન્યના મનમાં કેવી રીતે બેસાડવી જેના કારણે એ અજ્ઞાનની પ્રવૃત્તિઓને છોડી અને ભગવાન બાજુ વળે તો આ મુખ્ય કાર્ય છે જે આલવારોએ કર્યું છે કારણ કે આ કળિયુગના પ્રારંભમાં આવ્યા છે કળિયુગ જ્યારે શરૂ થયું ને એ સમય આમનો જન્મ છે અને ત્યાર પછી તો આ બધી પરંપરાઓ ચાલી તો એ પરંપરાઓના માધ્યમથી આ જ્ઞાન આપણી સુધી આવ્યું અને આ સુંદર ભક્તિના માર્ગને એમણે પ્રશસ્ત કર્યો છે તો એવા આ જે દ્વાદશ આલવારો છે તો એની કાંઈક જીવન લીલાઓ એને કેવી રીતે ભગવાનનું દર્શન થયું કેવી રીતે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો એમણે અને કેવી ઉત્કૃષ્ટ સાધનાઓ કરી અને હૃદયમાં ભગવત પ્રેમને જાગૃત કરી અને એ પ્રેમને શબ્દમાં કેવી રીતે ઉતાર્યો છે તો એક એક પ્રવચનોની અંદર આપણે એક એક આલવારના વિષયમાં શ્રવણ કરીશું તો આવતા શુક્રવારથી આપણે પ્રથમ આલવાર જે છે એમના જીવન ચરિત્રનો પ્રારંભ કરશું હરે કૃષ્ણ કી કીતા ગૌરવ પ્રેમાનંદે